અને માત્ર બાળ મિત્રો કેમ છો મજામાં ને બાળ દોસ્તો આપણે આપણો અભ્યાસ શરૂઆત પ્રાર્થનાથી કરીશું બંને હાથ જોડી આપણો બંધ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ બાળ દોસ્તો આજનો આપણો વિષય છે ગણિત તો ગણિતની ચોપડીમાં અને ગાલા સ્વકૃતિમાં સૂચના મુજબ જ રંગકૃતિ જોડવાનું અંક લખવાના કરવાના રહેશે સાથે સાથે આપણી ગણિતની ખાનાવળી પણ છે એમાં પણ હું જે પ્રમાણે રેશન આપું એમાં તમારે લખવાનું રહેશે તો ચાલો બાળકો આપણે આગળ જોઈએ ચાલો બાળ મિત્રો આજે આપણે ગણિતની ગાલા સ્વપોથીમાં શીખીશું પ્રકરણ પાંચ દસ થી વીસ સુધીની સંખ્યા હવે અગાઉના પ્રકરણમાં એટલે કે કાલે આપણે ગણો અને સરવારા કરો ગણો અને જોડો એ શીખી ગયા હવે આજે આપણે સરવારા કરવાના છીએ તો બાળકો તમે જ્યારે પણ સરવારા કરો ને ત્યારે મીંડા કરીને જ કરવાનું છે બરાબર તમારી પાસે તો નોટ હશે બરાબર નોટ લઈ લેવાની કાં તો સ્લેટ લઈ લેવાની એની અંદર પહેલા અંક કેટલા છે દસ વત્તા આઠ હવે સરવારો એટલે શું તો સરવારો એટલે ઉમેરવું ભેગું કરવું એકઠું કરવું આપણે અગાઉ શીખી ગયા ભાઈ તમારી પાસે બે પેન્સિલ હોય તમારા મમ્મી તમને ત્રણ પેન્સિલ આપે તો બંને મરીને કુલ કેટલી પેન્સિલ થાય બે ને ત્રણ પાંચ તો એવી રીતે આપણે સરવારો કરવાનો છે જો તમને સરવારાના અંક આપેલા હશે તો તમારે મીંડા પાડીને જ કરવાના અહીં તો આપણે જગ્યા નથી એટલે આપણે એમ જ કરીશું તમે જ્યારે પણ દાખલા ગણવા બેસો મેં જવાબ લખી દીધા એટલે તમારે બેઠા જવાબ લખવાના નથી બરાબર સરવારાના મીંડા કરીને જાતે લખવાના છે તમારા માટે મારે જવાબ લખવા પડે છે નહીં તો હું નહીં લખું તો તમે જાતે ગણશો જ ને તો તમારે શું કરવાનું છે મીંડા પાડવાના છે અને મીંડા પાડીને જ સરવારો કરવાનો રહેશે તો ચાલો પહેલો દાખલો શીખીએ દસ વત્તા આઠ હવે દસની આઠ કેટલા થશે દસમાં આઠ ઉમેરો અગિયારથી ગણો તો દસ છે પછી આપણે કેટલા મીંડા પાડવાના છે આઠ બરાબર અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર તો આપણો જવાબ શું આવે છે અઢાર આવી રીતે તમારે મીંડા પાડીને દાખલા કરવાના છે ચલો તેર અને ચાર કેટલા થાય છે તો તેરમાં ચાર ઉમેરો તો ચાર લીટા કરો તેર પછી ચૌદ પંદર સોળ અને સત્તર તો અહીં સત્તર જવાબ બરાબર છે આપણો તો બાર ને એક તેર બાર વત્તા એક કેટલા થશે તેર ચલો ચૌદ વત્તા પાંચ કેટલા થશે તો ચૌદ પછી કેટલા લેખવાના છે આપણે પાંચ તો પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ઓગણીસ આપણો જવાબ છે હવે પાંચ પછી એક છ અગિયાર વત્તા છ કેટલા થશે તો અહીં છ આપેલા જ છે આપણે ગણીએ બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર તો જવાબ શું આવે છે સત્તર આવી રીતે આપણે મીંડા પાડીને દાખલા ગણવાના છે ચલો સાત વત્તા છ કેટલા થશે તો સાતમાં કેટલા ઉમેરવાના છે આપણે છ કેટલા ઉમેરવાના છે છ તો છ પછી સાત પછી શું આવશે તો આઠ નવ દસ અગિયાર બાર અને તેર તો જવાબ શું આવશે તેર હવે અઢાર વત્તા ઝીરો જો તમારી પાસે અઢાર ચોકલેટ હોય તો તમને કોઈને ન આપો તમારી પાસે કેટલી વધે છે અઢાર એટલે અઢાર વત્તા ઝીરો બરાબર અઢાર જ થાય બરાબર ચલો બીજી લાઈન જુઓ સોળ વત્તા બે સોળમાં બે ઉમેરવાના કેટલા બે સોળ પછી સત્તર અને અઢાર તો જવાબ શું આવે છે અઢાર પછી અઢાર પછી એક કેટલા થાય અઢાર વત્તા એક તો ઓગણીસ અઢાર વત્તા એક બરાબર ઓગણીસ હવે કેટલા છે બાર બારમાં કેટલા ઉમેરવાના છે આપણે સાત તો કેટલી લીટી કરવાની છે આપણે સાત ચલો બાર વત્તા સાત એટલે બાર પછી આપણે તેરથી ગણવાનું તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ તો અહીં ઓગણીસ છે એટલે બાર વત્તા સાત કેટલા થાય ઓગણીસ હવે જોવાની છે તેર વત્તા ત્રણ કેટલા લીટા કરવાના એ તેર કરી નાખવાના ચલો તેર પછી ચૌદ પંદર સોળ તો જવાબ શું આવશે સોળ ચલો અગિયાર વત્તા પાંચ કેટલા છે અગિયાર પછી બાર તેર ચૌદ પંદર સોળ અહીં જગ્યા નથી એટલે હું લીટી કરું છું તમારે રફનો આઠ કે ગમે તે સ્લેટમાં લઈને દાખલા ગણવાના દસ વત્તા છ કેટલા કરવાના આપણે છ દસ પછી અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ
चलो चलो दाखलो आठ वत्ता चार कितना था तो आठ ने चार कितना था से बार दोस्तों बार आठ ने चार कितना था से बार तो तुम्हारे अभी तो मिंदा पारी ने दाखला गणवाना आ रहे से तो वे नीचे चौद वत्ता एक बराबर कितना था से तो चौद में एक उमेर तो कितना था से पंदर चलो बार वत्ता त्रोन तो बार में कितना उमेर वाना चाहिए अपने त्रोन तो तेर चौद तेर चौद अने पंदर तो यह कितना था से पंदर बराबर पची तेर वत्ता बे कितना था से तो पंदर अग्यार वत्ता आठ तो अग्यार में कितना उमेर वाना चाहिए आठ કેટલા ઉમેરવાના છે આપણે 8 તો 11 વત્તા 8 બરાબર કેટલા થાય છે 91 19 હવે 11 વત્તા 4 11 વત્તા 4 કેટલા થશે તો 11 માં કેટલા ઉમેરવાના છે 4 તો કેટલા થશે 12 13 14 15 તો અહીં કેટલા આવશે 15 બરાબર ચલો ને જુએ 10 વત્તા 7 બરાબર કેટલા થશે 10 માં કેટલા ઉમેરવાના 7 તો 10 વત્તા 7 કેટલા થશે 17 કેટલા થાય છે 17 હવે છેલ્લો જુઓ 9 વત્તા 6 તો 9 માં કેટલા ઉમેરવાના 6 તો 9 વત્તા 6 બરાબર 15 થશે 9 મીંડા પારો પછી 6 મીંડા પારો અને પછી ગણો ચલો 15 વત્તા 1 15 ને 1 16 હવે 17 વત્તા 2 એટલે 17 માં 2 ઉમેરવા કેટલા થશે 18 અને 19 બાર વત્તા પાંચ બારમાં પાંચ ઉમેરો તો બાર વત્તા પાંચ કેટલા થશે કેટલા મીંડા પાડવાના પાંચ અહીં બાર છે અને અહીંયા પાંચ છે તો આપણે કેટલા મીંડા પાડીશું પાંચ હવે ગણો તેરથી તેર ચૌદ પંદર સોળ સત્તર તો અહીં સત્તર લખો પછી અગિયાર વત્તા ત્રણ અગિયારમાં ત્રણ ઉમેરો બાર તેર ચૌદ તો ચૌદ લખો પછી ચૌદ વત્તા ચાર ચૌદમાં ચાર ઉમેરો કેટલા ચાર ઉમેરવાના છે આપણે અહીંયા ત્રણ છે તો એક મીંડું કરે ચાર થઈ જાય ચૌદ પછી પંદર સોળ સત્તર અઢાર તો અહીંયા કેટલા આવશે અઢાર પછી દસ વત્તા બે તો દસ ને બે કેટલા થશે બાર અગિયાર અને બાર હવે આઠ વત્તા સાત આઠમાં સાત ઉમેરો તો આઠ વત્તા સાત કેટલા થશે એકર પાછળ પંદર આઠ મીંડા પારો પછી સાત મીંડા પારો એટલે કેટલા થશે પંદર ચલો નીચે જુઓ સત્તર વત્તા ત્રણ તો સત્તરમાં કેટલા ઉમેરવાના છે ત્રણ તો અઢાર ઓગણીસ વીસ વીસ થયા બરાબર સત્તર વત્તા ત્રણ કેટલા થશે વીસ કેટલા થશે વીસ હવે બાર વત્તા ચાર બારમાં કેટલા ઉમેરવાના છે ચાર તો તેર ચૌદ પંદર સોળ તો અહીં સોળ લખવાના ચાલો સોળ વત્તા ત્રણ તો અઢાર ઓગણીસ સત્તર અઢાર ને ઓગણીસ અહીં ઓગણીસ આવ્યા તેર ને એક ચૌદ અગિયાર વત્તા બે તો બાર અને તેર નવ વત્તા આઠ નવ ને આઠ સત્તર સત્તર વત્તા ઝીરો કેટલા થશે તો એકર સત્તર સત્તર બરાબર સત્તર કોઈ પણ સંખ્યાનો ઝીરો સાથે સરવારો કરીએ તો શું થાય એ સંખ્યા આવે ચલો જુઓ ચૌદ વત્તા ત્રણ કેટલા થશે તો ચૌદમાં ત્રણ ઉમેરો સત્તર થાય તેર વત્તા છ તેરમાં છ ઉમેરો ચલો ઉમેરો છ ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ પંદર વત્તા બે તો સોળ અને સત્તર હવે કેટલા છે બાર વત્તા છ તો અહીંયા છ મીંડા પાડેલા છે આપણે તેર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર ઓગણીસ વત્તા એક તો વીસ અગિયાર ને સાત અગિયાર પછી કેટલા મીંડા પાડવાના સાત તો આપણે ગણીએ અહીંયા પાડેલા જ છે ક્યાંથી ગણવાનું અહીંયા અગિયાર છે એટલે બારથી ગણવાનું બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર તો અહીં અઢાર આવશે ચૌદ વત્તા ઝીરો તો કોઈ પણ સંખ્યાના ઝીરો સાથે સરવારો શું આવશે ઝીરો ચલો આડા બાદ બાકી જુઓ એમાં પણ તમારે મીંડા પારીને જ કરવાનું છે છતાં આપણે એકવાર જોઈ લઈએ પંદર વત્તા ત્રણ આપણે ઊભા કરીએ એમ જ કરવાનું પંદર વત્તા ત્રણ તો આપણે કેટલા પહેલાં પંદર મીંડા પાડવાના પછી ત્રણ મીંડા પાડવાના પછી કેટલા મીંડા પાડવાના ત્રણ કેટલા પાડવાના ત્રણ તો ચલો એક બે ત્રણ પછી ક્યાંથી ગણશો સોળ સત્તર અઢાર સત્તર ને એક અઢાર તો અહીંયા પણ અઢાર છે બાર ને બે બાર પછી કેટલા મીંડા તેર અને ચૌદ તો અહીં ચૌદ લખો હવે ચૌદ વત્તા બે તો પંદર અને સોળ અગિયાર અને નવ તો નવ ને અગિયાર બગડે મીંડે વીસ
11 મીંડા પારો પછી 9 મીંડા પારો ઘન સરવાળો કરો હવે 9 વત્તા 7 તો 9 ને 7 કેટલા થશે 16 16 વત્તા 3 તો 3 મીંડા પારવાના ને આપણે 17 18 19 તો અહીં 19 લખો 10 વત્તા 9 કેટલા થશે 19 14 પછી કેટલા મીંડા પારવાના આપણે 5 તો 15 16 17 18 19 તો અહીં 19 આવશે 11 ને 12 13 ને 5 તો 13 પછી આપણે 14 થી ગણો 14 15 16 17 ને 18 કેમ 5 મીંડા છે તો એ પાછળ 5 છે એટલે આપણે 5 મીંડા ગણ્યા એટલે કેટલા આવ્યા 18 અને 10 વત્તા 10 કેટલા થશે તો 10 વત્તા 10 ગણો બગડે મીંડે 20 થાય તો તમારે મીંડા પારીને આવી રીતે મીંડા કરીને જ કરવાનો છે સરવાળો ચલો બાદુષ્ટ હવે બાદબાકી સમજો આપણે સરવાળા શીખી ગયા હવે બાદબાકી એટલે ઓછા કરવું બાદબાકી ક્યારે આવે કોઈને આપણે વસ્તુ આપી દઈએ ઘટી જાય કોઈ ફૂટી જાય ઉડી જાય તો શું આવે બાદબાકી તો ચલો આપણે જોઈએ બાદબાકી કેટલા છે 10 1 10 એટલે 10 નું એક જૂથ છે તો ચલો 10 વત્તા 7 હવે 10 માંથી કેટલા કાઢ્યા આપણે અહીંયા 7 આપેલા છે 1 2 3 4 5 6 7 કેટલા વધે આપણી પાસે 3 હવે 10 માંથી કેટલા કાઢવાના છે 8 અહીંયા 8 કાઢ્યા છે એટલે કેટલા વધે છે આપણી પાસે 2 19 ઓછા 9 19 માંથી આપણે કેટલા કાઢ્યા અહીંયા 9 કેટલા વધ્યા આપણી પાસે 1 કેટલા વધ્યા 1 10 હતા એમાંથી આપણે 9 કાઢી લીધા આપણી પાસે 1 વધે છે ચલો હવે 11 ની લાઈનમાં જુઓ કેટલા આપેલા છે 11 હવે 11 માંથી કેટલા કાઢ્યા આપણે અહીંયા 7 કાઢ્યા કેટલા વધ્યા આપણી પાસે 4 જો બાદબાકીમાં આ આગળના જ મીંડા કરવાના પાછળના મીંડા આપણે સરવાળામાં ઉપર અને નીચેના બંને મીંડા કરીએ છીએ બંનેના ગણીએ છીએ પણ બાદબાકીમાં શું હોય છે જે ઉપરની સંખ્યા છે એમાંથી નીચે જે લખેલા હોય એને બાદ કરો એટલે શું થશે બાદબાકી ચલો અહીંયા 11 ઓછા 3 8 તો જવાબ કેટલો આવે છે 3 કેટલા વધ્યા આપણી પાસે 3 11માંથી કેટલા કાઢવાના 9 9 કાઢ્યા કેટલા વધ્યા આપણી પાસે 2 ચલો હવે 12 ની લાઈન જુઓ 12 છે ચલો અહીંયા 12 છે હવે 12 માંથી કેટલા કાઢવાના 4 કેટલા વધ્યા આપણી પાસે 8 કેટલા વધ્યા 8 હવે 12 ઓછા 5 એટલે કેટલા કાઢેલા છે 5 કેટલા વધ્યા 7 હવે 12 ઓછા 6 તો અહીંયા 6 કાઢ્યા અને આપણી પાસે 6 વધ્યા ચલો અહીંયા 13 છે 13 છે 13 માંથી 7 કાઢો આપણી પાસે 6 વધ્યા અહીંયા કાઢેલા છે જુઓ આડી લીટી છે એટલે કાઢેલા છે અને વધ્યા કેટલા આપણી પાસે 6 ચલો 13 ઓછા 8 અહીંયા 8 કાઢેલા છે આપણી પાસે 5 વધ્યા લીટી મારેલી છે એટલે કાઢેલા છે આપણે પણ આ રીતે જ દાખલા કરવાના 13 માંથી કેટલા કાઢવાના 9 કેટલા વધ્યા 4 તો અહીં 6 વડે 4 ચલો કેટલા છે 14 હવે 14 માંથી કેટલા કાઢ્યા 7 કેટલા વધ્યા આપણી પાસે 7 ચલો 13 માંથી કેટલા કાઢ્યા 8 8 કાઢ્યા કેટલા વધ્યા 6 ચલો 14 માંથી કેટલા કાઢ્યા 9 આપણી પાસે કેટલા વધ્યા 5 કેટલા વધ્યા 5 ચાલો બાળકો અહીં પણ બાદબાકી સમજવાની છે શું સમજવાની છે બાદબાકી ચલો 15 છે હવે 15 માંથી 4 કાઢો કેટલા વધ્યા 11 15 માંથી 5 કાઢો કેટલા વધ્યા 10 15 માંથી 6 કાઢો કેટલા વધ્યા 9 ચલો નીચે જો બંનેમાં કેટલા છે 16 છે 16 છે ચલો 7 કાઢો આપણી પાસે 9 વધ્યા 16 માંથી 8 કાઢો કેટલા વધ્યા 8 16 માંથી 9 કાઢો કેટલા વધ્યા 7 ચલો 10 નું 17 નું જૂથ છે 17 છે 17 માંથી 4 કાઢો કેટલા વધ્યા 13 17 માંથી 5 કાઢ્યા કેટલા વધ્યા 12 17 માંથી 6 કાઢ્યા કેટલા વધ્યા 11 ચલો આ મારામાં કેટલા છે 18 છે કેટલા છે 18 હવે 18 માંથી 1 જાય તો 17 18 માંથી 2 જાય તો 16 ને 18 માંથી 3 જાય તો 15 કેટલા વધ્યા 15 ચલો હવે આવ્યા 19 19 માંથી 6 ગયા કેટલા વધ્યા આપણી પાસે 13 19 માંથી 5 ગયા આપણી પાસે કેટલા વધ્યા 14 ને હવે 19 માંથી 4 ગયા તો 15 આ રીતે આપણે બાદબાકીને બાદ કરીને આપણે જવાબ મેળવવાનો રહેશે ચલો હવે બાદબાકી કરો 12 છે એમાંથી 8 કાઢો તો આપણે કેટલા મીંડા પારવાના 12 કેટલા પારવાના 12
કેટલા કાયદા 1 2 3 4 4 કેટલા કાઢવાના 8 કાઢવાના છે આપણે આપણી પાસે કેટલા વધ્યા 4 તો અહીંયા ચોકરે 4 એવી રીતે તમારે મીંડા પાડીને દાખલા ગણવાના છે ચાલો 16 માંથી 4 જશો કેટલા વધશે આપણી પાસે 12 14 માંથી 3 કાઢો કેટલા વધ્યા 11 11 માંથી 2 કાઢો કેટલા વધ્યા 9 હવે 15 માંથી 9 કાઢી નાખો તો આપણી પાસે કેટલા વધે છે 6 અહીં પર તમારે મીંડા પાડીને દાખલા ગણવાના છે અહીં 13 છે એમાંથી 5 કાઢે તો આપણી પાસે 8 વધ્યા 17 માંથી 7 ગયા તો કેટલા વધ્યા 10 તમારે 12 નો મીંડા પાડીને દાખલા ગણવાના છે ચલો 14 છે મારે કેટલા કાઢો 2 કેટલા વધ્યા 12 17 માંથી 9 કાઢો કેટલા વધ્યા 8 10 માંથી 6 કાઢો કેટલા વધ્યા 4 13 માંથી 1 જશો તો કેટલા વધશે 12 16 માંથી 5 કાઢો 11 વધે છે 11 માંથી 3 કાઢો 8 વધે છે 18 માંથી 4 કાઢે તો કેટલા વધે છે 14 ચલો હવે 18 માંથી 5 કાઢો કેટલા વધ્યા 13 15 માંથી 8 કાઢો કેટલા વધ્યા 7 હવે 12 માંથી કેટલા કાઢવાના 2 કેટલા કાઢવાના 2 કેટલા વધ્યા 10 એવી રીતે 16 માંથી 6 કાઢશો તો કેટલા વધશે 10 કેટલા વધશે 10 ચલો 17 માંથી 1 કાઢો તો કેટલા વધશે 16 13 માંથી 3 જશે તો 10 19 માંથી 1 કાઢશો તો 18 ચલો 12 દોસ્તો હવે નીચે 10 માંથી 4 કાઢો કેટલા વધ્યા 6 કેટલા વધ્યા 6 16 માંથી 3 કરો 13 વધે છે 14 માંથી 6 કરો 8 વધે 18 માંથી 9 કાઢો 9 વધે તો 12 આ રીતે તમારે બધા દાખલા ગણવાના છે પણ કઈ રીતે મીંડા પાડીને 12 માંથી 7 કાઢો તો 5 વધે 17 માંથી 2 કાઢો તો 15 વધે 19 માંથી 8 કાઢીશું તો 11 વધશે ચલો નીચે જુઓ કેટલા મીંડા પાડવાના 12 એમાંથી કેટલા કાઢવાના 1 તો અહીં આપણે પહેલાં 12 મીંડા પાડી દેવાના નહીં ખ્યાલ આવે તો 12 દોસ્તો તમારે તો મીંડા પાડીને જ કરવાનું રહેશે પછી 1 કાઢો એટલે 11 વધ્યા આપણી પાસે 13 માંથી 4 કાઢ્યા તો 9 વધ્યા 17 માંથી 3 કાઢ્યા તો 14 વધ્યા 11 માંથી 5 કાઢ્યા તો કેટલા વધ્યા 6 16 માંથી 2 કાઢ્યા તો કેટલા વધ્યા 14 15 માંથી 7 ઓછા તો 8 18 માંથી 6 તો 12 ચલો 15 માંથી 2 કાઢો તો 13 વધ્યા 12 માંથી 9 કાઢશો તો કેટલા વધશે 3 હવે 13 માંથી 2 કાઢો ગણો છો કેટલા વધે છે બંને એકડા 11 ચલો 18 માંથી 8 કાઢો કેટલા વધે છે એકડે મીંડે 10 10 માંથી 3 કાઢો તો કેટલા વધે છે 7 14 માંથી 4 કાઢો તો કેટલા વધે છે 10 19 માંથી 7 કાઢો તો કેટલા વધે છે 12 તો 12 છે તમારે મીંડા પાડીને આ રીતે દાખલા ગણવાના છે તમારી પાસે સ્લેટ હોય નોટ હોય એમાં મીંડા પાડો દાખલા ગણો અહીં જગ્યા ઓછી છે નહીં તો હું પણ મીંડા પાડીને મોકલાવતે ચલો 17 ઓછા 8 તો 17 મીંડા પાડવાના એમાંથી 8 કાઢવાના કેટલા વધે છે 9 પછી 13 ઓછા 6 તો કેટલા વધે છે 7 19 ઓછા 9 તો કેટલા વધે છે 10 19માંથી 3 જાય તો 16 15માંથી 3 જાય તો 12 14માંથી 7 જાય તો 13 18માંથી 7 જાય તો 11 બરાબર 12માંથી 3 જાય તો 9 16 ઓછા 6 10 11 ઓછા 5 11 ઓછા 6 બરાબર કેટલા થશે 5 14 ઓછા 5 બરાબર 9 18 ઓછા 3 બરાબર 15 ચાલો બાળકો હવે પાછળના પાના પર કોયડા ઉકેલો શિક્ષક અને વાલીના પ્રશ્નો વિદ્યાર્થીઓને પૂછશે એટલે શું કહે છે આપણે આપણા મમ્મીને પણ પૂછીને પછી આપણે જવાબ લખવાના રહેશે પણ એ પહેલાં આપણે સમજવું પડશે ચલો જોઈએ એક ઝાડ પર 6 ચકલીઓ હતી કેટલી ચકલીઓ હતી 6 આ ઝાડ ઉપર બીજી 3 ચકલીઓ આવી હવે ઝાડ પર કુલ કેટલી ચકલીઓ થઈ એક ઝાડ હતું એની પર કેટલા પહેલી ચકલી હતી પહેલાં 6 ચકલી હતી તો આપણે પહેલાં શું લખશું 6 ચકલી પછી ઝાડ પર બીજી કેટલી ચકલી આવી 3 તો વત્તા બીજી ચકલી આવી એટલે કેટલા થશે 3 ચકલીઓ હવે બંને મળીને કુલ કેટલી ચકલીઓ થાય છે તો 9 ચકલીઓ 6 વત્તા 3 કેટલા થાય 9 ચકલીઓ તો આપણે નીચે જવાબમાં શું લખશું કુલ
9 ચકલીઓ થાય છે 6 ચકલીઓ હતી ઉડીને 3 ચકલી આવી હવે ચાર પર છો કુલ 9 ચકલીઓ થઈ ચલો બીજો દાખલો જુઓ બિટ્ટુ પાસે 7 લખોટી હતી બિટ્ટુ પાસે કેટલી લખોટી હતી 7 બબલીએ તેને 5 લખોટી આપી હવે બબલીએ તેને કેટલી લખોટી આપી 5 હવે બિટ્ટુ પાસે કુલ કેટલી લખોટીઓ થઈ એટલે શું આવ્યો સરવાળો પહેલા કેટલી લખોટી હતી 7 તો લખો 7 લખોટી પછી બબલીએ કેટલી આપી બીજી 5 લખોટી આપી તો બીજી 5 લખોટીઓ આપી બિટ્ટુ પાસે પહેલા 7 હતી પછી 7 5 લખોટી આપી હવે બંને મરીન કુલ કેટલી થશે તો 12 લખોટીઓ થાય કુલ કેટલી લખોટીઓ થાય 12 કેટલી થાય 12 7 હતી બીજી 5 આપી એટલે 12 લખોટીઓ થાય છે ચલો જોઈએ ત્રીજો દાખલો ઉષા પાસે 9 ચોક હતા હેતલે તેને 8 ચોક આપ્યા ઉષા પાસે પહેલા કેટલા હતા 9 ચોક તો આપણે શું લખશું 9 ચોક પછી હેતલે તેને કેટલા લો ચોક આપ્યા 8 ચોક આપ્યા હવે કુલ કેટલા થયા તો 9 ને 8 17 ચોક થયા કુલ કેટલા ચોક થયા 17 ચોક થયા તો બાળકો આપણે આ રીતે દાખલા ગણવાના છે ચલો જોઈએ એક કુંભાર પાસે 14 નાના માટલા અને 5 મોટા માટલા હતા તો તેની પાસે કુલ કેટલા માટલા છે કેટલા છે 14 નાના આખું લખવાનું બાળકો માટલા અને 5 મોટા માટલા તો એ પાછા પાછા મોટા માટલા બરાબર હવે કુલ કેટલા માટલા થશે 14 ને 5 તો એની પાસે કેટલા માટલા થયા કુલ 19 માટલા થયા નાના મોટા મરીને એની પાસે 19 માટલા થયા ચલો હવે નીચે જોઈએ એક ચબુતરામાં 9 કબૂતર ચણતા હતા કેટલા કબૂતર 9 કબૂતર આપણે પહેલા શું લખવાનું 9 કબૂતર તેમાંથી 7 ઉડી ગયા હવે ઉડી જાય એટલે શું આવે બાદબાકી તો 7 કબૂતર ઉડી ગયા હવે 9માંથી 7 જશે કેટલા વધે છે એમની પાસે 2 કબૂતર કેટલા વધશે 2 કબૂતર બાકી રહ્યા કેટલા રહ્યા 2 કબૂતર બાકી રહ્યા 9 હતા એમાંથી 7 ઉડી ગયા આપણી પાસે 2 કબૂતર બાકી રહ્યા ચલો 6 મગનભાઈ થાળીમાં 8 લાડુ હતા તેમાંથી 5 લાડુ ખાઈ ગયા હવે તેમની થાળીમાં કેટલા લાડુ બાકી રહ્યા તો પહેલાં શું લખશું 8 લાડુ હતા લાડુ હતા એમાંથી 5 ખાઈ ગયા એ લોકો ખાઈ ગયા કેટલા બાકી રહ્યા તો 8 હતા એમાંથી 5 ખાઈ ગયા તો 3 બાકી રહ્યા કેટલા બાકી રહ્યા 3 ચલો જુઓ 6 બોલપેન હતી તેને 3 બોલપેન નિમાને આપી દીધું પહેલાં 6 ઓછા 3 તો અહીંયા પણ બોલપેન લખો અહીંયા પણ બોલપેન લખો ચલો હવે 6 માંથી કેટલી આપી દીધી એને 3 તો કેટલી બાકી રહી એની પાસે 3 બોલપેન બાકી રહી 6 હતી એમાંથી 3 આપી દીધી તો હવે નિમા પાસે કેટલી બાકી રહી પ્રિયા પાસે 3 3 નિમાને આપી દીધી ચલો જોઈએ 17 વીરેન્દ્ર પાસે 17 રૂપિયા હતા કેટલા રૂપિયા હતા 17 તો લખો 17 રૂપિયા તેમાંથી 8 રૂપિયાની ચોપડી લીધી 8 રૂપિયાની શું કરી એને ચોપડી લીધી એટલે ચોપડી ખરીદી હવે તેની પાસે કેટલા બાકી રહ્યા તો હવે 17માંથી 8 કાઢો તો એની પાસે કેટલા બાકી રહેશે 9 બાકી રહેશે કેટલા રૂપિયા બાકી રહેશે 9 રૂપિયા બાકી રહેશે બાર દોસ્તો આ કોયડા ઉકેલ છે પરીક્ષામાં પૂછાઈ શકે છે એટલે તમારે વ્યવસ્થિત આ રીતે જ દાખલા ગણ રકમની સાથે રૂપિયા બોલપેન ચકલી બધું લખવાનું રહેશે ચલો બાર દોસ્તો ગણો અને જોડી બનાવો હવે 11 છે 11 છે બરાબર એમાંથી 7 જશે તો કેટલા વધશે તો એમાંથી 7 જશે તો 4 વધશે તો ચોગડે 4 સાથે જોડો અહીં બાદબાકીના છે નહીં સરવાળાના જોડકા છે ચલો 12માંથી 3 જશે તો 6 સાથે જોડો હવે 13 છે હવે 13માંથી કેટલા કાઢવાના છે આપણે 5 તો કેટલા વધે છે 8 અડે 8 હવે 6 વત્તા 1 કેટલા થશે તો 7 થશે 10માંથી 5 જાય તો 5 વધે 1 વત્તા 0 બરાબર 1 થશે
एक वत्ता पांच कितना था से तो ये पंच छह था से जीरो वत्ता त्रण तो त्रण था से अने एक वत्ता एक बे अब ये जुओ सात वत्ता बे सात में बे उमेरो तो कितना था से नौ चार वत्ता चार तो आठ बे वत्ता बे चार बे वत्ता जीरो बराबर बे था से पंदर माठी कितना काढवाना छे आपणे पंदर माठी आठ तो कितना वधशे सात पांच माठी चार जाय तो एक वधे हवे त्रण वत्ता बे कितना थशे तो पांच चले पांच साथे जोड़ो आपणे गणीने ज करवानुं छे हवे छेल्लुं शुं बाकी रह्युं नौ माठी त्रण जशे कितना वधशे छ हवे दस माठी सात काढो तो कितना वधे छे त्रण तो त्रण क्या छे आठ नी ऊपर त्रण साथे जोड़ो आ रीते आपणे जोड़का जोड़वाना छे भेगू भेगू थई जशे बाळ दोस्तो एटले गणीने ज करजो तमे चलो हवे अहीं आपणे शुं करवानुं छे अहीं नौ आपेला छे हवे अग्यार माथी नौ जशे तो कितना वधशे आपणे बादबाकी करवानी छे जे चोरसमां आपी छे ने संख्या गोळमां આનો નાનો બેના બાદબાકી કરીને આમાં જે જવાબ આવે લખવાનું હવે અગિયાર ઓછા નવ તો અગિયારમાંથી નવ કાઢે તો બે વધે હવે ચૌદ ઓછા નવ હવે ચૌદમાંથી નવ કાઢો તો કેટલા વધે પાંચ હવે પંદરમાંથી નવ કાઢે તો છ ઓગણીસમાંથી નવ કાઢીશું તો દસ અઢારમાંથી નવ કરશું તો નવ દસમાંથી નવ કરશું તો એક હવે વીસમાંથી કેટલા કાઢવાના નવ તો કેટલા વધશે અગિયાર અને બારમાંથી નવ કાઢીશું તો ત્રણ તો બાર દોસ્તો આપણે ગાલા સ્વપથીમાં અહીં સુધી કરવાનું રહેશે બરાબર એટલે સારા અક્ષરે અને જોડકા વ્યવસ્થિત જોડો બરાબર જોડકામાં ભેગું ભેગું થઈ જશે પણ આપણે વ્યવસ્થિત ફૂટપટ્ટી લઈને જોડવાનું રહેશે ચાલો બાર દોસ્તો આવજો